ચલો તો ભાઈઓને બહેનો આઈબીપીએસપીઓની કાલે ભરતી બી પડી ગઈ બરાબર તો આપણે જે આર આર તૈયારી કરતા હતા એમાં આપણા માટે એક ઓર ચાન્સ આવી ગયો કે ભાઈ આઈબીપીએસ પીઓ પણ આવી ગયો તો પીએસપીઓ આઈબીપીએસ પીઓ અને આઈબી પી આર આરબી ક્લર્ક ત્રણ ભરતીઓની એકસાથે તૈયારી થશે બરાબર તો ચેપ્ટર ચાલુ કરી એના પહેલાં કાલે આપણી ચેનલ જે છે એક હજાર સબસ્ક્રાઈબર ક્રોસ કરી ગઈ અને એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બરાબર જેમણે વિડીયો જોયા લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા અને એક હજાર પહોંચાડવામાં યોગદાન આપ્યું તમામનો ખૂબ ખૂબ આભાર આપણી ચેનલ પર એંસીથી વધુ લેક્ચર થઈ ગયા બરાબર ત્રણ તો ફૂલ સિલેબસ કે ભાઈ જીપીએસસી ક્લાસ વન ટુનું રિઝનિંગ ગુજરાતની ભૂગોળ એ પણ જિલ્લાઓની ને મેપ યાદ રાખવાની બધી સ્ટોરીઓવાળી બધી બેસ્ટ ટ્રીક સાથે અને આઈબીપીએસનું સિલેબસ મેથ્સ રીઝનિંગ હાલ પતવા બરાબર નેવું ટકા તો પતી પણ રહ્યો અને સન્ડે સ્પેશિયલ સિરીઝ પણ આપણે ચલાવી બરાબર દર શનિ દર રવિવારે ઘણા સ્પેશિયલ વિડીયો કે જીપીએસસી મેન્સ માટે યા બીજા કોઈ સ્પેશિયલ ટોપિક જે ભરતી માટે અગત્યના હોય બરાબર તો એ પણ લીધા અને હવે તો આપણે જે કંઈ પણ જોબ અલર્ટ્સ આવે છે નોકરીની ભરતી બહાર પડે તો એનો પણ પહેલો જ વિડીયો તમારા માટે લઈને આવી જઈએ છે બરાબર તો આવી જ રીતે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આજે એક હજાર સબસ્ક્રાઈબર થયા એની ખુશીમાં આપણે નવું ચાલુ કરીશું કે ભાઈ આજથી દર વિડિયોના અંતમાં તમને એક બોનસ ટ્રીક આપશું આપીશું બરાબર એક બોનસ કે ભાઈ દર રોજ રૂટીન લેક્ચર કરતાં કંઈક એક્સ્ટ્રા બરાબર ચાલો ચાલુ કરીએ તો આજે ચેપ્ટરની વાત કરીશું નળ અને ટાંકી બરાબર પાઇપ એન્ડ સિસ્ટમ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બેન્કિંગ એક્ઝામમાં બરાબર અને આમ જોવા ને તો જેને મારો ટાઈમ એન્ડ વર્ક કામ અને સમયનો વિડીયો જોયો છે એના માટે આ ચેપ્ટરમાં કાંઈ છે જ નહીં બરાબર એના માટે ખાલી એકાદ વસ્તુ કદાચ નવી લાગે બાકી આ ચેપ્ટરમાં કાંઈ છે નહીં બરાબર તો જે લોકોએ ટાઈમ એન્ડ વર્ક મારું જોયેલું છે એમના માટે આ બહુ ઇઝી રહેવાનું છે બરાબર નથી જોયું તો એકવાર જોઈ લેજો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બરાબર ચાલુ કરીએ તો બેઝિક કન્સેપ્ટ શું છે અહીંયા તો કે એક ટાંકી હોય છે અહીંયા એને યા તો નળ ભરતા હોય ઉપરથી યા તો અમુક નળ નીચેથી એને ખાલી કરતા હોય બરાબર યા તો ટાંકીના નીચે કાણું પડી ગયું હોય જે એને ખાલી કરતું હોય બરાબર હવે અહીંયા લાગશે આપણો પેલો ટાઈમ એન્ડ વર્કવાળો જ કન્સેપ્ટ બરાબર કે ભાઈ જે ભાઈ નળ ભરે છે એ પ્લસ કામ કરે છે અને જે નળ ખાલી કરે છે અથવા તો જે કાણું ખાલી કરે છે એ માઇનસ કામ કરે છે બસ આટલો જ ફરક છે બાકી બધું જ સેમ બાકી બધું જ જે આપણી ટાઈમ એન્ડ વર્કમાં હતું એ જ ત્યાં કદી માઇનસ કામ નહોતું આવતું અહીંયા માઇનસ કામ પણ આવશે બાકી બધું સેમ કોઈ ફરક થવાનો નથી એની એ જ રીતો ને એનું એ જે જુઓ કઈ રીતે જો એક દાખલો છે તમારી સામે પહેલો દાખલો બે નળ એક ટાંકીને અનુક્રમે બે કલાક અને ત્રણ કલાકમાં ભરે છે બંને એક સાથે ખોલતા ટાંકી કેટલા સમયમાં ભરાય એકદમ બેસિક દાખલાથી શરૂઆત કરીએ બરાબર હવે જુઓ એક નળ ટાંકીને બે કલાકમાં ભરે છે બીજો ત્રણ કલાકમાં ભરે છે બરાબર આ એમ જ કહી શકો ને કે એક જણો ત્રણ બે કલાકમાં કામ પૂરું કરે છે અને એક જણો ત્રણ કલાકમાં કામ પૂરું કરે છે તો શું કરતા બેનો લસા લેતા લસા આવતો બરાબર છ આવશે લસા બેનો લસા આવશે છ બરાબર પછી શું કરતા તો કે ભાઈ બેને કેટલા વડે ગુણો તો છ આવે ત્રણ વડે ત્રણને કેટલા વડે ગુણો તો છ આવે બે વડે એટલે કે આ જે નળ છે એ એક કલાકમાં ત્રણ લિટર પાણી ભરશે આ જે નળ છે એક કલાકમાં બે લિટર પાણી ભરશે અને છ લિટરની છે આપણી ટાંકી બરાબર જુઓ કઈ રીતે કર્યું એક નળ બે કલાકમાં ભરતો હતો બીજો નળ ત્રણ કલાકમાં ભરતો હતો ટાંકીને તો આપણે બેનો લસા લીધો તો આવ્યો છ એટલે કે ટાંકીની સાઈઝ આવી ગઈ આપણી છ લિટર બરાબર હવે છ લિટરની ટાંકી બે કલાકમાં ભરવી હોય તો પર કલાક કેટલા લિટર ભરે તો કે આ નળ પર કલાક ત્રણ લિટર ભરે છ લીટરની ટાંકી પર કલાક ત્રણ કલાકમાં ભરવી હોય તો પર કલાક કેટલા લિટર ભરવા પડે બે લિટર એટલે કે આ નળ દર કલાકે બે લિટર ભરે આનું સિમ્પલ મતલબ છે બરાબર હવે આપણને શું કીધું છે કે બે ભેગા મળે બે નળ ભેગા ચાલુ કરો એટલે કે એક કલાકમાં ત્રણ લિટર પાણી નાખવા વાળો ને એક કલાકમાં બે લિટર પાણી નાખવા વાળો નળ ભેગા ચાલુ કરો તો છ ની ટાંકી કેટલી વારમાં ભરાય બરાબર સિમ્પલ દાખલો છે બરાબર તો જુઓ એક કલાકમાં જ પાંચ લીટર તો ભરાઈ જશે એક કલાકમાં જ ને બે પાંચ લીટર તો ભરાઈ જશે બાકી કેટલું રહેશે બીજું એક લીટર ભરવાનું છે બરાબર બીજું એક લીટર ભરવાનું છે કેટલાય મળીને તો કે ત્રણ ને બે પાંચ લીટર પ્રતિ કલાકવાળી ઝડપથી બરાબર તો બીજું એક બાય પાંચ બરાબર એટલે કે એક કલાક અને એક બાય પાંચ એક બાય પાંચ એટલે કે સાહીઠ કલાક હોય એનો પાંચમો ભાગ કરો તો શું થાય બાર મિનિટ બરાબર એટલે કે એક કલાકને બાર મિનિટમાં આખી ટાંકી બે નળથી ભરાઈ જાય જુઓ કેટલું સિમ્પલ છે પેલું ટાઈમ એન્ડ વર્કનો કન્સેપ્ટ છે બીજું કાંઈ આમાં છે નહીં બરાબર ચલો જોતા જાવ એકવાર દાખલો જુઓ હવે આ માઇનસ વર્ક બરાબર કઈ રીતે આવે એ જોઈએ તો કે એક નળ એ એક ટાંકીને દસ કલાકમાં ભરે છે બીજો નળ બી એ જ ટાંકીને પંદર કલાકમાં ખાલી કરે છે બંને નળ એક સાથે ખોલતા ટાંકી કેટલા સમયમાં ભરાય હવે જુઓ એક નળ છે એ જે ટાંકીને દસ કલાકમાં ભરે છે બીજો નળ છે બી જે ટાંકીને પંદર કલાકમાં ખાલી કરે છે બરાબર બંનેને સાથે ખોલો તો ટાંકી કેટલા સમયમાં ભરાય કરવાનું એ જ છે દસ અને પંદરનો લસા લઈ લો કેટલો થશે ત્રીસ થશે બરાબર હવે દસને કેટલા વડે ગુણો તો તીસ આવે ત્રણ વડે પંદરને કેટલા વડે ગુણો તો ત્રીસ આવે બે વડે તો અહીંયા પણ આનું આપણે માઇનસ રાખીએ છીએ કેમ કારણ કે આ ભરતો નથી આ ખાલી કરે છે એટલે એની આગળ આપણે માઇનસ રાખીએ બરાબર એટલે કે એક કલાકમાં આ બિચારો મહેનત કરી કરીને ત્રણ લિટર ભરશે તો આ અવરચંડ કરીને બે લિટર ખાલી કરી નાખશે તો એક કલાકમાં આપણી ટાંકીમાં પાણી કેટલું વધ વધશે એક લિટર જ ભરાશે કેમ કારણ કે એક કલાકમાં આને ત્રણ લિટર ભર્યું તો આને બે લિટર ખાલી કરી નાખ્યું તો એક કલાકમાં આપણી ટાંકીમાં કેટલું પાણી ભરાશે એક જ લિટર ટાંકી કેટલા લિટરની છે ત્રીસ લિટરની જેટલો લસા આવે ને એ આપણી ટાંકીની કેપેસિટી બરાબર આવું યાદ રાખ લેવાનું ત્રીસ લિટરની ટાંકી દર કલાકે એક એક લિટર ભરીંગ કરતા કેટલો ટાઈમ લાગે સિમ્પલ વસ્તુ છે ત્રીસ કલાક બરાબર સીધો હિસાબ તો બંને નળ ભેગા ખોલશું તો આખી ટાંકી ભરાતા ત્રીસ કલાક લાગશે ચલો આગળ જોઈએ જો આટલી સ્પીડથી કરવા પડશે બરાબર તમારે દાખલા આઈબીપીએસમાં બરાબર ચલો એકવાર દાખલો લો જુઓ પી અને ક્યુ એક ટાંકીને અનુક્રમે બાર મિનિટ અને પંદર મિનિટમાં ભરે છે બરાબર બંને નળ એકસાથે ખોલી અને ત્રણ મિનિટ બાદ પી બંધ કરી દે પી નળ બંધ કરી દો તો બાકીની ટાંકી ક્યુ નળ એકલાથી ભરાતા કેટલો સમય લાગે હવે જો આ યાદ કરો ટાઈમ એન્ડ વર્કના પેલા દાખલા બે જણા હાથે કામ શરૂ કરે એક જણો કામ છોડીને જતો રહે અને પછી બીજો એકલો જ આખું કામ પતાવે બરાબર એવા જ દાખલા છે કરવાનું શું છે લસા લઈ લો બાર ને પંદરનો લસા લઈ લો કેટલો થશે સાહીઠ થશે બાર પંચા સાઠ ને પંદર ચોક સાહીઠ બરાબર તો સાહીઠ લસા થઈ ગયો બારને કેટલા વડે ગુણો પાંચ વડે પંદરને ચાર વડે ગુણો એટલે કે પી એક કલાકમાં એક મિનિટમાં અહીંયા મિનિટ છે બરાબર આ મિનિટ છે આ મિનિટ છે અને આપણે લીટર ધારી લઈએ બરાબર તો પી એક મિનિટમાં પાંચ લીટર ભરશે ક્યુ એક મિનિટમાં ચાર લીટર ભરશે હવે શું કહે છે ટાંકી છે સાહીઠ લીટરની બરાબર તો પી અને ક્યુ પહેલાં ત્રણ મિનિટ એક સાથે ભરે છે બે નળ એકસાથે ચાલુ કરે છે એટલે કે પી અને ક્યુ પાંચને ચાર નવ લિટર પહેલી ત્રણ મિનિટ ભરાય છે એટલે કે સત્યાવીસ લીટરની ટાંકી તો પહેલી ત્રણ મિનિટમાં ભરાઈ ગઈ તો હવે ટાંક સાહીઠમાંથી સત્યાવીસ ભરાઈ ગયું ટાંકીમાં બાકી કેટલું રહ્યું તેત્રીસ લીટરની ટાંકી રહી અને આ તેત્રીસ લિટર કોને ભરવાની છે ક્યુ એકલાય ક્યુ એકલો તો એક કલાક એક મિનિટમાં ચાર લીટર જ ભરી શકે છે બરાબર તો ક્યુને કેટલો સમય લાગે ભાગાકાર લઈ લો બરાબર તો આઠ ચોક બત્રીસ ને એક થશે તો વન ફોર્થ બરાબર તો આવું થશે બરાબર તો સીધે સીધો હિસાબ છે બરાબર આમાં કાંઈ કરવાનું હતું નહીં એટલે આ મિનિટમાં છે તો તમે આને એમ પણ કહી શકો કે ભાઈ આઠ મિનિટ અને પંદર સેકન્ડ આટલા સમયમાં ક્યુ એકલો પછી આખી ટાંકી ભરી દે તો જુઓ કંઈ જ કરવાનું નતું ટાઈમ એન્ડ વર્કનો જ હિસાબ છે અને ટાઈમ એન્ડ વર્કનો તમે વિડીયો જોયો હોય તો આમાં ખાલી એક બે નવા કન્સેપ્ટ છે લીક થતા ને એ બે એ તમારે જોવાના છે બાકી કંઈ છે નહીં ચલો જો આ પણ એક કન્સેપ્ટ સારું છે આ કન્સેપ્ટનો દાખલો આપણે ટાઈમ એન્ડ વર્કમાં જોવાનો રહી ગયો હતો તો આમાં જોઈ લઈએ જુઓ બે નળ એ અને બી અનુક્રમે છ અને સાત મિનિટમાં એક ટાંકીને ભરે છે એથી શરૂ કરી વારાફરતી બંને નળ એક એક મિનિટ માટે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે હવે જો અહીંયા શું કહે છે આપણને કે ભાઈ એની એ એક છ મિનિટમાં ભરે છે બી સાત મિનિટમાં ટાંકી ભરે છે બરાબર હવે કરીએ છીએ શું પહેલાં એ નળ ખોલી એક મિનિટ પછી બંધ કરી દઈએ છે અને બી નળ ચાલુ કરીએ એક મિનિટ પછી એ બંધ કરીને પાછો એ નળ ચાલુ કરીએ પછી બી ચાલુ કરીએ એટલે એક એક મિનિટ વારાફરતી બે નળ ચાલુ બંધ ચાલુ બંધ કરીએ તો કેટલી મિનિટ લાગે તમે એ વિચારો કો કેટલું નવરું બેઠું છે ટાંકીને આ રીતે ભરવા બરાબર જો હવે કેટલો સમય લાગે ચલો તો જુઓ કરવાનું તો કશું જ નથી એ જ છ સાત લસા લઈ લો બેતાલી આવશે બરાબર તો છ ને સાત વડે ગુણવું પડશે સાતને છ વડે એટલે કે એ એક કલાકમાં સાત લિટર ભરશે બી ઓકે મિનિટ છે ચલો એક મિનિટ છે તો અહીંયા મિનિટ લખી દઉં માઉં કલાકોમાં જ લઈ જઈશ તો બી એક મિનિટમાં છ લિટર ભરશે ટાંકું છે બેતાલીસ લીટરનું બરાબર આટલું તો કરી જ નાખવાનું ટાઈમ ઇન વર્કના દાખલામાં બરાબર કે ભાઈ ઉપર શું આવે તો કે સમય અહીંયા શું આવે ટાંકીની કેપેસિટી બરાબર અને કેપેસિટી ભાગ્યા સમય કરો તો પ્રતિ કલાક કેટલા લીટર ભરે એ તમારું અહીંયા મળી જાય બરાબર એટલે કે આને ભરવાની તમે કેપેસિટી અથવા તો ક્ષમતા અથવા તો એફિશિયન્સી કહી શકો બરાબર ચલો હવે શું કીધું છે કે જુઓ અહીંયા હવે જ્યારે આવા દાખલા પૂછ્યા ઓલ્ટરનેટ મિનિટવાળા અથવા તો ટાઈમ ઇન વર્કમાં એવું કે ભાઈ એ એક દિવસ કામ કરે છે બી બીજા દિવસ કામ કરે છે પછી ત્રીજા દિવસ પાછો એ કામ કરે ચોથા દિવસ પાછો બી કામ કરે તો શું કરવાનું બે જણા વારાફરતી કરતા હોય ને તો બે દિવસનું ભેગું કરી દેવાનું ત્રણ જણા વારાફરતી કામ કરતા હોય તો ત્રણ દિવસનું ભેગું કરી દેવાનું એનો મતલબ કે અહીંયા એ અને બી બે નળ એક સાથે વારાફરતી કામ કરે છે કે ભાઈ પહેલી મિનિટમાં એ ભરશે બીજી મિનિટમાં બી ભરશે તો આપણે દર મિનિટનું અલગ અલગ નહીં જોઈએ બે મિનિટનું ભેગું કરી દઈશું કે ભાઈ પહેલી મિનિટમાં એ કામ કર્યું બીજી મિનિટમાં બી એક ભર્યું નળ તો પહેલી બે મિનિટમાં કેટલું ભરાશે તેર લીટર ક્યારે ભરાશે બે મિનિટમાં બીજી બે મિનિટમાં છવ્વીસ ત્રીજી બે મિનિટમાં ઓગણચાલીસ લીટર ટાંકી ભરાશે એટલે કે કુલ છ મિનિટમાં ઓગણચાળીસ લીટર ટાંકી ભરાશે હવે જો બેતાલીસથી નજીક પહોંચી ગયા બેતાલીસથી નજીક પહોંચી ગયા ને છ મિનિટમાં ઓગણચાલીસ લીટર ટાંકી ભરાઈ ગઈ બરાબર હવે આઠ મિનિટ જશું તો આપણે બહુ આગળ નીકળી જઈશું બાવન પહોંચી જઈશું પણ આપણી ટાંકી છે બેતાલીસ લીટરની તો હવે શું જોવાનું વારો કોનો આવ્યો શું જોવાનું વારો કોનો આવ્યો આપણને રકમમાં કીધું છે એથી શરૂ કર્યું એટલે કે પહેલાં એક મિનિટ એ ભરી પછી બી એ ભરી પછી એ ભરી એ ભરી એ ભરી એ ભરી અને વારો કોનો આવ્યો હવે છ મિનિટ પછી સાતમી મિનિટે એનો વારો આવ્યો એટલે કે ઓગણચાલીસ લીટરની ટાંકી ભરાઈ ગઈ હવે વારો આવ્યો એનો કેટલું ભરવાનું છે તો કે ત્રણ લીટર જ બાકી રહ્યું બેતાલીમાંથી ઓગણચાલીસ લીટર તો ભરાઈ ગયું ત્રણ લીટર જ બાકી રહ્યું બરાબર અને ત્રણ લીટર ભરવા માટે આપણા એની સ્પીડ કેવી છે જોરદાર પર કલાક સાત લીટર ભરી નાખે છે પર મિનિટ બરાબર એટલે કે ઓગણચાલીસ વધતા ત્રણ લીટર સાતની ઝડપી બરાબર આ તમારો જવાબ થઈ જાય અપૂર્ણાંકમાં તમને આપ્યો હોય કે જે રીતે આપ્યો હોય બરાબર અને સોલ્વ કરો તો આટલી મિનિટ લાગે વારાફરથી એ અને બીથી ટાંકી ભરો તો બરાબર જો બહુ સિમ્પલ છે આ દાખલા બરાબર આ તો આપણી રકમ આવી હતી કે આવો અપૂર્ણાંકમાં જવાબ આવ્યો બરાબર ઘણી વાર રકમો સહેલી હોય તો તમારો ફાઇનાઇટ આન્સર પણ આવી જાય બરાબર કોઈ મોટી વસ્તુ નથી તો ચલો આગળ વધીએ જુઓ આ લીકેજવાળા દાખલા લીકેજવાળા દાખલા આપણે પેલામાં ના આવે બરાબર ટાઈમ એન્ડ વર્કમાં તો એ નવી વસ્તુ છે તમારા માટે પણ કંઈ અઘરું નથી જુઓ શું કહે છે એક નળ આખી ટાંકીને આઠ કલાકમાં ભરી શકે પણ ટાંકીમાં કાનું છે નીચે અને એના લીધે ટાંકી ભરતા બે કલાક વધુ લાગે શું કહે છે કે જો ટાંકીમાં કાનું ના હોય તો નળની કેપેસિટી એટલી તો છે કે આઠ કલાકમાં પાણી ભર દે બરાબર નળની કેપેસિટી એટલી તો છે કે આખું ટાંકી આઠ કલાકમાં ભરી દે પણ ટાંકીમાં છે કાણું એટલે કે નળની સાથે કાણું પણ છે બંને એક જણ સાથે કામ કરે નળ ભરે કાણું ખાલી કરે તો ટાંકી ભરાતા બે કલાક વધુ લાગે એટલે કે આઠની જગ્યાએ ટાંકી ભરાય છે દસ કલાકમાં બરાબર આઠની જગ્યાએ આપણી ટાંકી ભરાય છે હવે દસ કલાકમાં બરાબર તો સિમ્પલ લસા લઈ લો ટાંકી કેટલા લીટરની મળી જશે ચાલીસ લીટરની ટાંકી થઈ જો આ બધું તમારે લખવાનું નથી આ તો હું તમને સમજાવવા માટે ભાઈ તમને મગજમાં ઉતરી જાય કે આ બધું છે શું બરાબર પ્રેક્ટિસ તમારી ના હોય શરૂ શરૂમાં તો આ બધું ખ્યાલ ના રહે તો તમને ખાલી આ સમજાવવા લખું છું પછી તમારે એકવાર પ્રેક્ટિસ થઈ જાય તો આ બધું લખવાની જરૂર નથી ચાલીસ લીટરની ટાંકી થઈ કેપેસિટી લઈ લો તો આઠ પંચાસ ચાલીસ અને આ થશે દસ ચોક ચાલીસ એટલે કે એકલું નળ એક કલાકમાં પાંચ લીટર ભરે છે અને નળની સાથે કાણું પણ હોય તો એક કલાકમાં ચાર જ લીટર ભરાય છે જુઓ એકલું નળ એક કલાકમાં કેટલા લીટર ભરી શકે પાંચ લીટર પ્રતિ કલાક અને નળ ભરે કાણું ખાલી કરે તો એક કલાકમાં કેટલું ભરાય છે ચાર લીટર એટલે કે આ નડતવાનું આ જ છે પણ કાણું જે છે એક કલાકમાં કેટલું ખાલી કરે છે એક લીટર ખાલી કરે છે કહી શકો આવું જે આપણું કાણું છે એ એક કલાકમાં એક લીટર પાણી ખાલી કરી નાખે છે તો આપણી કાણાની કેપેસિટી મળી ગઈ હવે આપણને શું પૂછ્યું છે કે આખી ભરેલી ટાંકી એ કાનાથી ખાલી થતાં કેટલો સમય લાગે તો આપણું કાણું છે એ એક કલાકમાં એક લીટર કાઢી નાખે છે તો ચાલીસ લીટર કાઢતા એને કેટલા કલાક લાગે ચાલીસ કલાક સિમ્પલ હતું આમાં કાંઈ કરવા જેવું હતું નહીં તો કેસ સોલ્વ થઈ ગયો ભાઈઓને બહેનો તો જુઓ કાનાવાળા દાખલા પૂછાય તો પણ કાંઈ કરવા જેવું છે નહીં કોઈ ટેન્શન છે નહીં બહુ ઇઝીલી તમે આવા દાખલા સોલ્વ કરી શકશો બરાબર ચલો હવે જુઓ આજની બોનસ ટ્રીક બરાબર બોનસ ટ્રીક એ છે કે ભાઈ જ્યારે તમને પૂછાય કે આ માની લો કે પૂછાય એકથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી અથવા તો માની લો તમને પૂછાય કે ચાલીસથી નેવું વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી અથવા તો પૂછાય કે દસથી પચાસ વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી બરાબર જ્યારે તમને આવા પ્રશ્નો પૂછાય તો આજની બોનસ ટ્રીક તમારી બહુ કામ લાગશે જુઓ पहला तो वस्तु फेक्चुअल याद रखी एक याद रखो तो चले कि भाई एक थी हजार वच्चे अविभाज्य संख्याओ बराबर तो तुमने तो तो पूछा है कि एक थी हजार वच्चे अविभाज्य संख्याओ के तो एकज वस्तु खाली गोखी ना को एक सौ अड़सठ એકસો ને અડસઠ બાકીનું બધું યાદ રહી જશે કઈ રીતે જુઓ આ કોડ યાદ રાખો દૂરદર્શન ડીડીને આપણે દૂરદર્શન કહીએ ને બે વાર બીબીસીમાં જઈને બી એની ડિગ્રી કરી શું કીધું દૂરદર્શને બે વાર બીબીસીમાં જઈને બી એની ડિગ્રી કરી હવે શું છે આનો મતલબ કે એ બીસીડીમાં ડી ચોથો ડી ચોથો બી બીજો સી ત્રીજો બી બીજો એ પહેલો એટલે કે આપણે આ કોડ લખી અને દરેકના એબીસીડીમાં કયા ક્રમે આવે છે ક્રમ લખી દીધા બરાબર તો આપણને એક નંબર મળી ગયો ચાર ચાર બે બે ત્રણ બે બે ત્રણ બે એક આ નંબર શું કહે છે કે ભાઈ આ ચાર એટલે કે એકથી દસની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ આ ચાર એટલે કે અગિયારથી વીસની વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ આ બે એકવીસથી ત્રીસ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આ બે એકત્રીસથી ચાલીસ વચ્ચે આ ત્રણ એકતાલીસથી પચાસ વચ્ચે બરાબર હોય સો જો એકાણુંથી સો વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ બરાબર તો જુઓ આ દરેક જે છે એ એકથી સો વચ્ચેના તમને દસકાઓની અવિભાજ્ય સંખ્યાઓ કહે છે તો તમને કોઈ કહે કે એકથી સો વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો આ બધાનો સરવાળો આ બધાનો સરવાળો બરાબર સરવાળો લેશો તો તમારો આવશે પચીસ એટલે કે એકથી સો વચ્ચે જે છે પચીસ અવિભાજ્ય સંખ્યાઓ છે માની લો તમને કોઈ આવું પૂછે એકથી પચાસ વચ્ચે કેટલી તો તમારે શું કરવાનું પહેલાં પાંચનો જ સરવાળો કે ભાઈ આઠ ને ચાર બાર ને ત્રણ પંદર અવિભાજ્ય સંખ્યાઓ છે એકથી પચાસ વચ્ચે માની લો તમને કોઈક કહે છે કે પચાસથી સો વચ્ચે કેટલી બરાબર તો છેલ્લા પાંચનો સરવાળો લઈ લો બરાબર તો સાત ને ત્રણ દસ અવિભાજ્ય સંખ્યાઓ છે પચાસથી સો વચ્ચે માની લો તમને કે વીસથી એંસી વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ બરાબર તો વીસ એંસી ક્યાં પૂરા થાય અહીંયા પૂરા થાય બરાબર બરાબર કારણ કે આ છે એકથી દસ આ છે અગિયારથી વીસ આપણે વીસથી એંસી કીધું છે બરાબર એટલે કે એકવીસથી ત્રીસ એકત્રીસથી ચાલી એકતાલીસથી પચાસ એકાવનથી સાઠ એકોતેરથી એકસઠથી સિત્તેર ઇકોતેરથી એંસી એટલે કે આટલો સરવાળો કરો તો તમારી મળી જાય વીસથી એંસી વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે વીસથી એંસી વચ્ચે કુલ સાત ને સાત ચૌદ અવિભાજ્ય સંખ્યાઓ આવે બરાબર તો જો એકદમ સિમ્પલ રીતે તમને પૂછે જો આવા દાખલા છે ને મોટાભાગે રેલવેની સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓમાં એકાદ એકાદ દાખલો ક્યાં ક્યાંક પૂછાતો હોય બરાબર તો ત્યારે તમારે આ કામ આવી શકે બરાબર તો આશા રાખું છું આજના વિડીયોમાં મજા આવી હશે પાઇપ એન સિસ્ટમ એટલે કે નળ અને ટાંકીનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે બધા ટાઈપના એક એક બે બે દાખલા આપણે કવર કર્યા જોરદાર પ્રેક્ટિસ કરજો કે આજની ટ્રીક આપણી બધી તમારા મગજમાં ઉતરી જાય અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જોતા રહેજો બધા જ મારા વિડીયો બધા જ કોર્સીસની લિંક હું મારા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખતો જાઉં છું તમને કોઈ પણ વિડીયો ના મળે તો એમાં જઈને જોઈ શકો છો અને કંઈ પણ તમારા ડાઉટ હોય તો કોમેન્ટમાં લખતા રહેજો અભિપ્રાય કોઈ બી સૂચન હોય બરાબર આપણે એના પર સો ટકા કામ કરીશું જ બરાબર તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જોતા રહેજો મળીશું કાલે નવા વિડીયો સાથે